પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં જિલેટીન સ્ટીક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જો કે આખી રાત દરમિયાન તપાસ કરતા આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ પોલીસને જિલેટીન સ્ટીકનો મોટો જથ્થો મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ બીજી તરફ આ જથ્થો ચોરી થયેલ છે કે અન્ય તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જિલેટીન સ્ટીકની ચોરીને લઈને ગુજરાત એટીએસની ટીમે ગોંડલમાં દરોડા પાડ્યા છે. ગોંડલના સ્થાનિક રાજકીય અગ્રણીની પૂછપરછ હાથ ધરી છે. ગત રાત્રિથી ગુજરાતની એટીએસ ટીમ દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે. બીજી તરફ રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જિલેટીન સ્ટીકનો જથ્થો બિનવારસી હાલતમાં આજે સવારે મળી આવ્યો છે. આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાટસરી ગામે ગઈ રાત્રિના રોજ રાજહંસ ક્રશર સ્ટોન ક્રશર નામની કંપનીમાંથી 7 પેટી કુલ 1600 જિલેટીન સ્ટીકની ચોરી થયેલી, જે બાબતની જાહેરાત ફરિયાદીએ કરતા ઉપરોક્ત ગુનો રાજીડેમ પોલીસ સ્ટેશનમાં 454, 457, 380 મુજબ દાખલ કરી આગળની તપાસ કરી રહ્યા છે. આજીડેમ પીએ કરી રહ્યા છે અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સ્થાનિક ડીસીપી શાખા તેમજ એસઓજી શાખા અને આજી ડેમના પોલીસના માણસોને ટીમ બનાવી અને તપાસ હાલ ચાલુ છે. સીસીટીવી કેમેરા છે, એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. અત્યારે કુલ એસઓજી, ડીસીપી, સ્થાનિક પોલીસ, ડિસ્ટાફના માણસો તેમજ ડિવિઝનના ઝોનના તમામ માણસો એની પાછળ ફરિયાદીએ આ બાબતે કોઈના પર શંકા વ્યક્ત કરી નથી, પરંતુ આ બાબતે પૂછપરછને ચાલુ છે સતત સંબંધી સમૂહની અને ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુ છે, તપાસ કરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક ડીસીપી, એસઓજીના ચુનિંદા ઓફિસરો છે અને જૂના જાણકાર મુદારો શરૂ કરવામાં આવ્યો છે અને એને કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે અને પૂરતા પ્રયત્નો તેને આવ્યું નથી કે અગાઉ કોઈ ચોરી થઈ છે અને સીસીટીવી કેમેરા છે.